નવયુગ નિર્માણી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવલ ભવિષ્યનું સ્વપ્ન પોતાની દીર્ઘદ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાના સમગ્ર પરિવારની યુગનિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી, પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન. હાલો, નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે શક્તિઓનો સદુપયોગ જ સંયમ. માણસને અન્ય પ્રાણીઓ કરતાં શ્રેષ્ઠ વિભૂતિઓ મળી છે. શક્તિના અનંત સ્ત્રોત સાથે પણ તેનો સંબંધ એવી રીતે જોડાયેલો છે કે તે જ્યારે ઈચ્છે ત્યારે જરૂરિયાત મુજબ વધારાની શક્તિ મેળવી લે છે. શારીરિક દ્રષ્ટિએ બીજાઓ કેટલાય પ્રાણીઓ કરતાં નબળો હોવા છતાં પણ મનુષ્ય એવા સાધનો વિકસિત કરવામાં સફળ બન્યો છે કે તે સંસારનો ચક્રવર્તી શક્તિશાળી અધિપતિ બની શક્યો છે. એક બાજુ અભાવગ્રસ્ત, અશક્ત અને અજ્ઞાની લોકોનો ભરમાર છે, તો બીજી બાજુ એવા મહાપુરુષ પણ થયા છે જેમણે પ્રતિભાના બળે સંસારને એક એક ચડિયાતા અનુદાન આપ્યા છે. આપણી ચારે બાજુ વિજ્ઞાનનો જે ચમત્કાર દેખાઈ રહ્યો છે તે તમામ એ મહાપુરુષોની દેન છે જેમણે પોતાની વિભૂતિઓનો ઉપયોગ જ કર્યો અને તેને આ દિશામાં વાળી. એક વ્યક્તિ સમગ્ર સમાજની ચિંતાધારાને વાળી લે છે. તે પોતાની અંદર એવી વિચાર શક્તિ અર્જિત કરી લે છે કે બીજા બધા તેને અનુરૂપ વિચારવા લાગે છે. પ્રતિભાશાળી અને અયોગ્ય બંને પ્રકારની વ્યક્તિઓથી સંસાર ભરેલો છે. એક બાજુ જ્યાં એવા વ્યક્તિત્વ છે જે પોતાની શક્તિ દ્વારા સમગ્ર સમાજની સમસ્યાઓને ઉકેલી શકે છે, તો બીજી બાજુ એવા લોકો પણ છે જે પોતાની સમસ્યાઓને ઉકેલી શકતા નથી. પ્રશ્ન ઉઠે છે કે સૃષ્ટિ નિયંતાએ પોતાને આ પ્રકારની શક્તિઓ પ્રદાન કરતી વખતે શું કોઈ પક્ષપાત કર્યો છે? ના, તેમણે સૌને તેનાથી લાભ લેવાની માણા ખોલી રાખ્યા છે અને દરેકને એવી તક આપી છે કે તે એ શક્તિનો ઉપયોગ પોતાના માટે તથા સમાજ માટે કરી શકે. સાધન અને પરિસ્થિતિઓ મહાપુરુષ અને સાધારણ વ્યક્તિઓના અંતરનું કારણ નથી. મહાપુરુષ પણ કઠિનમાં કઠિન પરિસ્થિતિઓમાં આગળ વધ્યા છે અને મહાન કાર્ય કરવામાં સફળ બની શક્યા છે. એ સફળતાનો આધાર ઉપલબ્ધ શક્તિનો અભિષ્ટ દિશાઓમાં યોગ્ય ઉપયોગ છે. તે શક્તિઓ આપણને પણ મળી છે, પ્રત્યેકને પણ મળી શકે છે, પરંતુ આપણે બે કારણસર તેનો લાભ ઉઠાવી શકતા નથી. પહેલું ચરણ એ છે કે વ્યક્તિએ શક્તિઓને બિનજરૂરી અને અનિચ્છનીય રીતે ખર્ચી નાખે છે. અનાયાસક અને અનુચિત કાર્યોમાં શક્તિ ખર્ચવી નાખવીથી તેનો ઉપયોગ આવશ્યક અને ઉચિત કાર્યોમાં થઈ શકતો નથી. સાધન સીમિત હોય અને તેનાથી આવશ્યક કાર્ય કરવામાં આવે તો વધારાના સાધન પણ મેળવી શકાય છે, પરંતુ સીમિત સાધનોને બિનજરૂરી કાર્યોમાં ખર્ચી નાખવામાં આવે તો તે સાધનો તો પૂરા થશે જ, આગળના સ્ત્રોત પણ બંધ થઈ જશે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ વ્યવસાય ઉદ્યોગ શરૂ કરવા ઈચ્છે છે, તેની યોજનાઓ વ્યવસ્થિત અને યોગ્ય હોય તો પૂંજીને કમી બીજે ક્યાંયથી પણ પૂરી થઈ જાય છે. કોઈ પણ સરકારી કે બિન સરકારી સહાય મળી શકે છે, પરંતુ તે પૂંજીને તે પોતાના મોચોકમાં જ ખર્ચવા ઈચ્છે તો તેને સહાય કરવા માટે કોઈ તૈયાર થશે નહીં. પાસેની પૂંજી તો ખલાસ થઈ જશે,
આપણને મળેલી શક્તિઓને આપણે જ્યારે અનુચિત કાર્યોમાં ખર્ચીએ છીએ તો શક્તિ મેળવવાની પાત્રતા ખોઈ બેસીએ છીએ. આપણા માટે ત્યાં શક્તિનો સ્ત્રોત બંધ થઈ જાય છે. આપણે શક્તિઓથી લાભ ન ઉઠાવી શકવાનું બીજું કારણ તેની સાચી દિશામાં ન પ્રયોજવી તે છે. વરાળની શક્તિ જ્યારે ભેગી થઈ જાય છે તો તેનો ઉપયોગ કરવો જ પડે છે. જો તેનો ઉપયોગ કરવામાં ન આવે તો વાસણ ફાટી શકે છે, કોઈ નુકસાન થઈ શકે. પાણીનો ગુણ છે વહેવાનો. જો તે અનિયંત્રિત વહેવા લાગે તો મોટું નુકસાન થઈ શકે છે. પૂર શું છે? વર્ષાનું પાણી અનિયંત્રિત વહેવું એ પૂર છે. ઉપલબ્ધ શક્તિઓને સાચી દિશામાં પ્રયોજવામાં થી જ તેનાથી વાસ્તવિક લાભ મેળવી શકાય છે. ઉપલબ્ધ શક્તિઓના અનુચિત અપવ્યયને રોકીને તેને કલ્યાણકારી કાર્યોમાં લગાવવાનું નામ જ સંયમ છે. મનીષીઓએ અને મહાપુરુષોએ તેના જીવનનું આવશ્યક અંગ ગણાવ્યું છે. આજ સુધી સંયમનો એકાંગી અર્થ જ સમજવામાં આવી રહ્યો છે, એટલે કે શક્તિનો પ્રવાહને રોકવો. જો શક્તિઓના પ્રવાહને રોકવામાં આવતો રહે તો પણ તેનો કોઈ ઉપયોગ કરવામાં ન આવે તો લાભના બદલે નુકસાન જ છે. નદીઓનું પાણી બંધ બાંધીને રોકી દેવામાં આવે, તેનાથી સિંચાઈનું કામ કરવામાં ન આવે કે વીજળી પેદા કરવામાં ન આવે તો એકત્રિત થતું જતું પાણી વિનાશ જ વેતરશે. સંયમનો અર્થ જ છે શક્તિઓના પ્રવાહને નિર્થક અને હાનિકારક દિશામાંથી રોકી સાર્થક અને કલ્યાણકારી દિશામાં વાળવો. આ સ્તરના સંયમને સિદ્ધ કરવા માટે જેટલા પ્રયાસો કરવામાં આવશે તે આપણા વ્યક્તિત્વને ઉત્કૃષ્ટ અને પ્રખર બનાતા જશે. સમય સંપ્રદાયનો સદુપયોગ. મનુષ્ય પાસે ઈશ્વર આપેલી સંપત્તિ છે સમય. સમય સંસારની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે. આ એવી મૂલ્યવાન સંપત્તિ છે કે તેની કિંમત પણ સંસારની કોઈ પણ સફળતા પ્રાપ્ત કરી શકાય છે. સમયનો સદુપયોગ કરનાર વ્યક્તિ ક્યારેય અસફળ થઈ શકતી નથી. કહેવાય છે કે પરિશ્રમથી જ સફળતા મળે છે, પરંતુ પરિશ્રમનો અર્થ પણ સમયનો સદુપયોગ જ છે. મનુષ્ય ગમે તેટલો પરિશ્રમ કેમ ન હોય, પોતાના પરિશ્રમ સાથે સમયની તાલમેળ નહીં બેસાડે તો તેનો શ્રમ કાં તો નિષ્ફળ જશે અથવા અપેક્ષિત ફળ નહીં અપાવી શકે, એ વાત નિશ્ચિત છે. ખેડૂત ખૂબ મહેનતુ છે, પરંતુ જો તે પોતાના શ્રમને સમયસર કામમાં ન લગાવે તો તે પોતાના પરિશ્રમનો પૂરો લાભ ઉઠાવી શકતો નથી. અસમયે વાવેલા બીજ નકામા જ જાય છે. અસમયે ખેડેલું ખેતર પોતાની ફળદ્રુપતા બતાવી શકતું નથી. અસમયે કાપેલા પાક નાશ પામે છે. નિશ્ચિત સમયે ન કરેલા પરિશ્રમ કામમાં સફળતા આપતો નથી. પ્રકૃતિનું દરેક કાર્ય એક નિશ્ચિત સમય પર નિયમિત થાય છે. સમય પર ગ્રીષ્મ ઋતુ, સમય પર વરસાદ, સમય પર ઠંડી અને સમય પર જ વસંત ઋતુ આવીને વનસ્પતિઓને ફૂલોથી સજાવી દે છે. પ્રકૃતિના આ ક્રમમાં જરા પણ અવરોધ પેદા થવાથી કોણ જાણે કેટલી આપત્તિઓ ઊભી થઈ જાય છે. સમય પાલન ઈશ્વરીય નિયમોમાં સૌથી મહત્વપૂર્ણ અને મુખ્ય નિયમ છે. મનુષ્યનો સમય કોઈ એક દિશામાં મનોયોગ અને પરિશ્રમપૂર્વક વપરાય તો તેનો ચમત્કાર પેદા થઈ જશે. સંસારના મહાપુરુષોની મુખ્ય વિશેષતા એ છે કે તેમણે પોતાના જીવનની એક એક ક્ષણનો નિરંતર કામનામાં વિતાવી છે, એ પણ પૂરેપૂરી દિલચસ્પી અને શ્રમશીલતા સાથે. આ રીતિનીતિ જે વ્યક્તિ અપનાવી લે છે અને જીવનક્રમની દિશા નક્કી કરી લે છે તે દરેક ક્ષેત્રમાં સફળતાના ઊંચા શિખરો પર સહેલાઈથી પહોંચી શકે છે. મનુષ્યનું સામર્થ્ય અપાર છે, પરંતુ કઠણાઈ માત્ર એટલી જ છે કે તે ચારેય તરફ વિખરાયેલું અને અસ્તવ્યસ્ત પડી રહે છે. જે વ્યક્તિ તેનું એકત્રીકરણ કેન્દ્રીકરણ કરી લેશે તે પોતાના પચ્યોડ શક્તિનો પરિચય સહેલાઈથી આપી શકશે. યોજનાબદ્ધ કાર્ય નિવારવા કરવાથી અને તેને તત્પરતાપૂર્વક નિભાવવાથી જ બુદ્ધિશાળી માણસો અનેક સફળતાઓ મેળવે છે. સમય ઈશ્વરે આપેલી સંપત્તિ છે. તેને શ્રમના મનોયોગપૂર્વક નિયોજિત કરીને વિવિધ પ્રકારની સંપત્તિઓ વિભૂતિઓ મેળવી શકાય છે. જે સમય ગુમાવે છે એને જીવન ગુમાવનાર કહેવામાં આવે છે. કોણ કેટલા દિવસ જીવ્યો તે
તેના લેખાજોખા જન્મદિવસથી માંડીને મરણ સુધીના દિવસ ગણીને નહીં, પરંતુ વ્યક્તિએ પોતાના સમયનો ઉપયોગ મહત્ત્વપૂર્ણ પ્રયોજનમાં કેટલો કર્યો તેના આધારે કરવો જોઈએ. સમયના સાચા પૂજારી એક ક્ષણ પણ નષ્ટ થવા દેતા નથી. પોતાની એક એક ક્ષણને હીરા મોતીથી તોલવા લાયક બનાવીને તેનો સદુપયોગ કરે છે અને સફળ શ્રેયના અધિકારી મહામાનવ બને છે. એક સરદારો શેઠે એક મહાત્માને પૂછ્યું, પ્રભુ, શ્રેષ્ઠ કાર્યમાં સમય નિયોજિત કરવો જરૂરી છે, પરંતુ જો સમય ન મળે તો શું કરવું? આચાર્ય રહસ્યમય હાસ્ય વેરતા બોલ્યા, મને તો આજ સુધી એક પણ એવી વ્યક્તિ મળી નથી જેને વિધાતાએ એક દિવસમાં 24 કલાકમાં એક પળનો સમય પણ ઓછો આપ્યો હોય. તો પછી સમય ન મળવાની બાબતમાં તમારું શું માનવું છે? એક અચકાઈને ચૂપ થઈ ગયા. શેઠ અચકાઈને ચૂપ થઈ ગયા. આચાર્ય બોલ્યા, જેને તમે સમયનો અભાવ કહો છો તે સમયનો અભાવ નહીં, સમયની અવ્યવસ્થા છે. આ કારણથી જ સમય બિનજરૂરી ઉપયોગી કાર્યોમાં વપરાઈ જાય છે. ઉપયોગી કાર્ય માટે બચતો જ નથી. તેઓ સમયનો સદુપયોગ કરી શકતા નથી. તેઓ જીવન જીવતા નથી, કાપે છે, નાશ કરે છે. કોઈ કેટલા વર્ષ જીવ્યું તે જરૂરી નથી. કોણ કેટલા સમયનો સદુપયોગ કરી લીધો તે જીવનની લંબાઈ છે. સમયની બરબાદીનો અર્થ છે પોતાના જીવનને બરબાદ કરવું. જીવનની જેટલી ક્ષણો માણસને આમ જ આળસ અને પ્રમાદમાં નિર્થક ગુમાવી દે છે, તેટલી ક્ષણો ફરીથી ક્યારેય પાછી આવતી નથી. જીવનરૂપી પ્યાલામાંથી જેટલા ટીપા પડી જાય છે એટલો જ પ્યાલો ખાલી થઈ જાય છે. પ્યાલાને તે ખાલી ફો ફરીથી કોઈ પણ પ્રકારે ભરી શકાતો નથી. મનુષ્ય જીવનની જેટલી ક્ષણોને બરબાદ કરે છે એટલી ક્ષણોમાં તે જેટલું કામ કરી શકતો હતો તેની ખોટ પછીથી તે કોઈ પણ રીતે પૂરી કરી શકતો નથી. જીવનની દરેક ક્ષણ એક ઉજ્જવળ ભવિષ્યની સંભાવના લઈને આવે છે. કોઈ પણ પર એક મહાન પરિવર્તનની ક્ષણ બની શકે છે. મનુષ્ય નિશ્ચયપૂર્વક એમ કહી શકતો કે જે સમય, જે ક્ષણ, જે પળને તે આમ જ વ્યર્થ ગુમાવી રહ્યો છે તે જ પળ તેના ભાગ્યોદયનો સમય નથી. કોણે ખબર કે જે ક્ષણ આપણે વ્યર્થ સમજીને બરબાદ કરી રહ્યા છીએ તે જ આપણા માટે આપણી જોડીઓમાં સુંદર સૌભાગ્યની સફળતા લાવી હોય. દરેકના જીવનમાં એક પરિવર્તનકારક સમય આવ્યા કરે છે, પરંતુ મનુષ્ય તેના આગમનથી અજાણ રહે છે. આથી દરેક બુદ્ધિમાન મનુષ્ય દરેક ક્ષણને બહુમૂલ્ય સમજીને વ્યર્થ જતા દેતો નથી. કોઈ પણ ક્ષણને વ્યર્થ ન જવા દેવાથી નિશ્ચિતપણે જીવનમાં ઇચ્છિત્ય પરિવર્તન લાવનાર ક્ષણ ગુમાવવી પડતી નથી. આશ્રુ અથવા દીર્ઘસૂત્રી વ્યક્તિઓ મોટે ભાગે કોઈ યોગ્ય તકની રાહ જોતા જોતા આખી જિંદગી ગુમાવી દે છે, છતાં તેમણે ક્યારેય યોગ્ય તક મળતી જ નથી. પ્રમાદના મદમાં તે એમ વિચારી શકતો નથી કે જીવનની પ્રત્યક્ષ ક્ષણ એક સુવર્ણ અવસર જ છે, જે આમ જ ચૂપચાપ આવે છે અને ચાલી જાય. જ્યાં સુધી તે ક્ષણનો સદુપયોગ કરીને પાડખવામાં ન આવે ત્યાં સુધી નિશ્ચયપૂર્વક એમ કેવી રીતે કહી શકાય કે અમૂલ્ય સમય યોગ્ય અવસર નથી? દરેક માનવીએ સમયની નાનામાં નાની ક્ષણનું મૂલ્ય અને મહત્ત્વ સમજવું જોઈએ. જીવનનો સમય સીમિત છે અને કામ ખૂબ છે. સમયની ચૂક પશ્ચાતાપનો સૂર બની જાય છે. જીવનમાં કાંઈક કરવાની માગતી વ્યક્તિઓએ ભૂલથી પણ પોતાના કોઈ પણ કામને કાલ પર રાખવું ન જોઈએ. જે આજે કરવું જોઈએ તે આજે જ કરે. આજના માટે કામ આજનો જ દિવસ નક્કી છે અને કાલના કામ માટે કાલનો દિવસ નિર્ધારિત છે. આજનું કામ કાલ ઉપર નાખવાથી કાલે કામનો ભાર બમણો થઈ જશે અને તે કાલે પૂર્ણ નહીં થઈ શકે તે વાત પણ નિશ્ચિત છે. એ રીતે આજનું કામ કાલે અને કાલનું કામ પરમ દિવસે ટાળતા રહેવાથી કામનો ભરાવો એટલો બધો થઈ જાય કે તે કોઈ પણ પ્રકારે પૂરું થઈ શકતું નથી. જે સ્થગિતતા સ્થાભાવે આ અને લાંબા કામ લંબાવવાની મનોવૃત્તિએ આજનું કામ આજે કરાવી દીધું નથી તે કાલ આવતીકાલ કરવા દેશે તેમ માની શકાય નહીં. સ્થગિતના સ્થગિતતાને અને ક્રિયાને ક્રિયાને પ્રોત્સાહિત કરે છે. પ્રકૃતિનો એક એક નિશ્ચય નિયમ છે. આવતીકાલના કામનું દબાણ કામને
રસિન બનાવી દે છે, એટલે તેને ગમે તે રીતે પૂરું કરવું પડે છે. આ પરિસ્થિતિને કારણે અભ્યાસ બગડે છે અને તેના વિકૃત પ્રભાવ નવા કામ પર પડે છે. આ રીતે રોકથાપવાળી વૃત્તિ કામના માણસની રુચિ અને નિપુણતાનો નાશ કરે છે. આ બંને વિશિષ્ટતાઓ વગરનું કાર્ય પર પૂર પરિશ્રમ હોવા છતાં પણ ધારણા મુજબ પુરસ્કાર કે પારિતોષિક અપાવી શકતું નથી. જીવનમાં જ્યાં પરિશ્રમ અને પુરુષાર્થની અનિવાર્ય આવશ્યકતા છે, ત્યાં સમયનું સામ્રાજ્ય એથી પણ વિશેષ આવશ્યક છે. જે સમય વ્યર્થ વેઠવી દેવામાં આવે છે, તે દરમિયાન કરેલા શ્રમ પણ નષ્ટ થઈ જાય છે. શ્રમ ત્યારે જ સંપત્તિ બને છે જ્યારે તેને સમય સાથે સુસંયોજિત કરવામાં આવે છે, અને સમય ત્યારે જ સંપત્તિ રૂપે પ્રસન્નતા અને સફળતા લાવી શકે છે. જ્યારે તેનો શ્રમ સાથે સદુપયોગ કરવામાં આવે, સમયનો સદુપયોગ કરનારાઓ સ્વભાવગત રીતે પરિશ્રમી બની જાય છે. જ્યારે અસામયિક પરિશ્રમી આશરો કોટીની વ્યક્તિઓએ જ હોય છે. સમય સદુપયોગ જ વાસ્તવિક શ્રમ છે. આળસ અને પ્રમાદમાં આપણે ખૂબ સમય ગુમાવીએ છીએ. જો આપણે દિવસભરના કાર્યો પર દ્રષ્ટિપાત કરીએ અને તેનું વિશ્લેષણ કરીએ તો જણાશે કે મોટા ભાગનો સમય કાં તો આળસમાં, સુસ્તીમાં, પડખા ફેરવવામાં વીત્યા, અથવા ગપ્પાબાજી અને નકામા બકવાસમાં સમયની બરબાદી થઈ. આ વ્યર્થ ગયેલા સમયનો ઉપયોગ કરીને પોતાની યોગ્યતા અને ક્ષમતાઓ વધારી શકાતી નથી. તત્પર અને સ્ફૂર્તિવાળી વ્યક્તિ એક કલાકમાં ભોજન બનાવીને જમીને નિશ્ચિત થઈ શકે છે, પરંતુ આશરો અને ઢીલી વ્યક્તિ તે જ કામને અવ્યવસ્થિત રીતે કરવાના કારણે અડધો દિવસ વિતાવી દે છે. લોકો ઊંઘવામાં, આળસ, સુસ્તીમાં જેમ તેમ ખેંચી તાણીને થોડાક નાના નાના કામમાં પોતાનો બધો સમય બરબાદ કરી નાખે છે. જ્યારે તત્પર અને સમયનું મૂલ્ય સમજનાર વ્યક્તિઓ એટલા જ સમયમાં 10 ગણું કામ કરી નાખે છે. પ્રેસિડેન્ટ લિંકનના મિત્રએ કહ્યું, આપ ખૂબ વૃદ્ધ થઈ ગયા છો, હવે કામ કરવામાં કલાકો થોડાક ઘટાડવા જોઈએ. લિંકન હાસ્ય અને બોલ્યા, શ્રીમાનજી, આ પરિપક્વ અવસ્થામાં સારું કામ કરવાનો બીજો કયો સમય હશે? આમ કહીને તેમણે પોતાના સેક્રેટરીને બોલાવીને કામના કલાકોમાં 1 કલાકનો વધારો કરી દીધો. સમયની પ્રતિફળનો સાચો લાભ એમને જ મળે છે જેઓ પોતાની દિનચર્યા બનાવી લે છે અને નિયતા પણ સતત તે જ ક્રમ પર આરૂઢ રહેવાનો સંકલ્પ લઈને ચાલે છે. એક દિવસ એક શેર ઘી ખાય એ અને 1 મહિના સુધી જરા પણ ન ખાઈએ, 1 દિવસ 100 દંડ બેઠક કરીએ અને 20 દિવસ સુધી વ્યાયામનું નામ પણ ન લઈએ, તો એવી ભરતી ઓર જેવા ઉત્સાહમાં વધવા ઘટવાથી શું પરિણામ મળે? નક્કી કરેલા સમય પર જ કામ કરવાથી અંતર્મનને તે જ સમય તે જ કાર્ય કરવાની આદત પણ પડી જાય છે અને ઈચ્છાઓ પણ થાય છે. ચા, સિગારેટ વગેરે નશો લોકો નિયમિતપણે કરે છે, તેઓ નિયમિત સમય તેની તલપ જ જાગે છે અને તે ન મળતા બેચેની થાય છે. એવી જ રીતે નિયત સમયે જો કોઈ કામ કરવાનો અભ્યાસ પાડવામાં આવે તો તે સમય તેનું જ કામ કરવાની ઈચ્છા થશે, મન લાગશે અને કામ સારી રીતે પૂરું થશે. ધીમી ગતિથી ચાલના કાચબાએ ઝડપથી દોડતા પરંતુ ક્ષણિક ઉત્સાહના એ સસલા સામે બાજી જીતી લીધી હતી. આ વાર્તા નિયમિત અને નિરંતર કામ કરનારાઓને અક્ષરશ લાગુ પડે છે. મંદબુદ્ધિ અને ઓછા સાધનોવાળા કાલિદાસ જેવા લોકોએ એક કાર્યમાં એકાગ્ર થઈને નિયમિત રૂપે નિરંતર કામ કરતા રહેવાનો ક્રમ બનાવીને ઉચ્ચ કોટીના વિદ્વાન અને કવિ બનવામાં સફળતા મેળવી હતી. આ પ્રકારની સફળતા કોઈ પણ વ્યક્તિ મેળવી શકે છે. એમાં કોઈ જાદુ ચમત્કાર નથી, ફક્ત વ્યક્તિત્વ વ્યવસ્થિત અને નિયમિત રૂપે મનોયોગપૂર્વક ક્રમબંધ કામ કરવાનું પ્રતિફળ હતું. આ માર્ગ કોઈ પણ અપનાવી શકે છે અને ઉન્નતિના શિખર પર પહોંચી શકે છે. સામાન્ય રીતે સ્કૂલ કોલેજ માટે 6 કલાક, સુવા માટે 8 કલાક, નિત્ય માટે 2 કલાક માનવામાં આવે તો કુલ 16 કલાક થયા. આમ છતાં 24 કલાકમાંથી 8 કલાક હજુ પણ બચે છે. જે એક
પૂરા કામના દિવસે વર્કિંગ ડે બરાબર છે. કોઈ જો કોઈ વ્યક્તિ ઈચ્છે તો આ 8 કલાકને યોગ્ય પણ અભિરુચિના વિષયમાં લગાવીને કલ્પનાતીત સફળતા મેળવી શકે. શરત માત્ર એટલી છે કે વિષયમાં સાચી રુચિ હોય અને સમયને નિયમિત રૂપે વાપરવાનો દ્રઢ સંકલ્પ હોય. સમય સૌને માટે 24 કલાક હોય છે. તેઓ પોતાના સમયની બરબાદીને મોટું નુકસાન સમજે છે. તેઓ તેના સદુપયોગ કરીને આશ્ચર્યજનક પ્રમાણમાં લાભ મેળવી શકે છે. સમય નથી મળતો એવી બહાનાબાજી કામમાં રુચિ ન હોવાના કારણે થાય છે. જ્યાં ઈચ્છા હોય ત્યાં રસ્તા મળે જ છે. જો આપણે જીવનના ઉત્કર્ષના મહત્વપૂર્ણના કાર્યોમાં રુચિ લઈએ તો તેના માટે સમયનો અભાવ રહેશે નહીં. દૂરગામી ચિંતનના આધારે તથા વ્યવહારિક હોય, શૈક્ષણિક જેવી વ્યર્થ કલ્પનાઓ ન હોય તેવી નિમિત્તતા અને સુવ્યવસ્થા ભરેલી દિનચર્યા બનાવીને કોઈ પણ વ્યક્તિ સમયનો સદુપયોગ કરી શકે છે અને ઉચિત દિશામાં આશ્ચર્યજનક પ્રગતિ કરી શકે છે. દૈવીય સંપત્તિનો સદુપયોગ વાસ્તવમાં ભગવાનને નારાજ કરીને પોતાના ઉપર શાપ લેવા સમાન છે. જીવનનો અર્થ છે સંયમ જેવો. જીવનનો અર્થ છે સમય. જેઓ જીવનને વિશેષ પ્રેમ કરે છે તેઓ એક ક્ષણ પણ નકામી ન હેરફે. મોટાઈ ધનવાન હોવામાં નહીં, ઈમાનદારી અને સંજનતામાં સમાયેલી છે. અનુશાસન અને નિયમિતતા જીવનની બધી જ ગતિવિધિઓએ નિયંત્રિત અને વ્યવસ્થિત રાખવી, તેને માનવીય આદર્શોના ક્ષેત્રમાં કેન્દ્રિત કરી રાખવી એ અનુશાસન કહેવાય છે. અનુશાસન જીવન જીવવાની એક નિશ્ચિત અને નિયમિત રીત છે, જેમાં મનુષ્યની રહેણીકહેણી, ખાણીપીણી, ચાલચલગત વાતચીત કરવાની ડપ, કામ કરવાનું વગેરે વ્યવસ્થિત અને સુંદર રીતે થાય છે. અનુશાસન જીવન જીવવાની એક કલાપૂર્ણ પદ્ધતિ છે, જેનાથી જીવનમાં નકશામાં દરેક પાસું રંગરૂપ યથાસ્થાને ચિત્રિત કરવામાં આવે છે. એક અલૌકિકતા ઉભારવા માટે માનવીય ગુણ આદર્શોના સુંદર રંગ ભરવામાં આવે છે. ગાંધીજીના આશ્રમમાં ક્યારેક ક્યારેક તેમની પોત્રીઓ પણ આવી જતી હતી. તેઓ જેટલા સમય રહેતી તેટલા દિવસના ખર્ચનું બિલ તેમના પિતાજીને મોકલવામાં આવતું હતું. આશ્રમનો પૈસો સાર્વજનિક કાર્યોમાં જ ખર્ચાતો હતો. વ્યક્તિના અંગત કામ માટે પછી તે વ્યક્તિ ગમે તે હોય એક પણ પૈસા ખર્ચતો ન હોય. શક્તિશાળી બ્રિટિશ શાસન સામે ગાંધીજી ત્યારે જ પ્રચંડ પ્રતિરોધ ઊભો કરી શક્યા જ્યારે તેમની પાસે અનુશાસન બંધ સ્વયંસેવકોની લાંબી કતાર હતી. તેમના વિજયનું આ એકમાત્ર રહસ્ય હતું. બધા જ પ્રકારની ઉન્નતિ, સફળતા, વિકાસ, પ્રગતિ માટે અનુશાસિત જીવન જીવતાવાની જરૂર છે. અનુશાસનહીનતાથી અસફળતા સિવાય કશું જ મળતું નથી. અનુશાસન માનવ સ્વભાવના જરૂરી ઘટક રૂપ પ્રત્યક્ષ સમય, પ્રત્યક્ષ પરિસ્થિતિઓ, પ્રત્યક્ષ વ્યક્તિઓ માટે આવશ્યક છે. અનુશાસનનો મનુષ્યના આંતરિક અને બાહ્ય જીવનમાં ઘનિષ્ઠ સંબંધ છે. અનુશાસનના અભાવથી મનુષ્યના આંતરિક અને તેના ફળ સ્વરૂપ બાહ્ય જીવનમાં અવ્યવસ્થા ફેલાઈ જાય છે અને આ અવ્યવસ્થાના કારણે મનુષ્યની શક્તિઓ અંદરોઅંદર ટકરાઈ જાય છે. સડક પર ચાલનારી ઘોડાગાડીઓ, મોટર સાયકલો, રિક્ષાઓ, સ્કૂટર ગાડી વગેરે બધા જ અવ્યવસ્થિત અને કાયદા પાલન વગર દોડવા માંડે તો એકબીજા સાથે અથડામણ અને દુર્ઘટનાઓ સર્જાશે. એવી જ રીતે જીવનના અસંખ્ય સૂક્ષ્મ અને સ્થૂળ પાસાઓને અવ્યવસ્થિતતા થવાથી તે એકબીજા સાથે ટકરાશે. પરિણામે મનુષ્ય જીવનની વિવિધ ક્ષેત્રોમાં પરાજયનો જ સામનો કરવો જ પડશે. તેનાથી અશાંતિ, બેચેનીથી વધશે. શાંતિ, પ્રસન્નતા, સંતોષ એવી જ સ્થિતિમાં મળે છે. જ્યારે મનુષ્ય પોતાના લક્ષ્ય તરફ પ્રગતિ કરતો રહે છે તેની વિકાસ યાત્રા ચાલુ જ રહે છે. જીવનના બધા જ પાસાઓનો સ્વસ્થ વિકાસ થતો રહે, પરંતુ તે બધું જ અનુશાસનબદ્ધ જીવનમાં જ સંભવ છે. મનુષ્યની માનસિક શક્તિઓ પરસ્પર ન ટકરાઈને
સંગઠિત થઈને આગળ વધે છે. જેથી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ મનુષ્ય આગળ વધીને સફળતા મેળવે છે. અનુશાસનબદ્ધ જીવન જીવનાર વ્યક્તિ હંમેશા પ્રસન્નચિત્ત અને આનંદમય સ્થિતિમાં રહે છે. તેની હાજરી માત્રથી વાતાવરણમાં પ્રસન્નતાની લહેર વહેરાતા માંડે છે. સારપનો સંચાર થાય છે, તેના હાથે સારા કાર્યો આપોઆપ થવા માંડે છે. અનુશાસન બે પ્રકારના હોય છે, એક આંતરિક અને બીજું બાહ્ય. આંતરિક અનુશાસન મનુષ્ય જાતે જ સમજે છે, અનુભવે છે, જ્યારે બાહ્ય અનુશાસન બીજાઓ દ્વારા લાગુ પાડવામાં આવે છે. જો મનુષ્ય પૂર્ણપણે આંતરિક અનુશાસનનો આધાર જાળવી રાખે તો પછી તેને બાહ્ય અનુશાસનની જરૂર પડતી નથી. બાળકને આંતરિક અનુશાસનની ખબર હોતી નથી, તેથી માતા પિતા અધ્યાપક વગેરેને અનુશાસન શીખડાવે છે અને અભ્યાસની બાળક આંતરિક અનુશાસનની ભૂમિકામાં પહોંચીને ભવિષ્યમાં પણ જાતે જ અનુશાસિત રહેવા લાગે છે. જ્યારે કોઈ મનુષ્ય ખરાબ કામ કરે છે ત્યારે સમાજની નજરોથી સંસ્થા તો ભળે છે. આનું કારણ એ છે કે મનુષ્ય પોતાના નીચ કર્મને દૂષિત પ્રકૃતિઓને સમાજ માટે પ્રતિકૂળ માને છે. મનુષ્ય ઊંચા કર્મ, આદર્શ, સારપ, સદગુણ અને સારી વૃત્તિઓ જ શ્રેષ્ઠ સમાજનું રૂપ છે. શ્રેષ્ઠ પુરુષોના આચાર વિચારને આધાર બનાવીને જ સમાજના સ્વરૂપનું નિર્ધારણ થાય છે. કોઈ ચોર, લૂંટારા, ડાકુ, ગુંડાના ચરિત્ર પર સમાજનું નિર્માણ થતું ક્યારેય જોવા મળતું નથી. મહાપુરુષનું જીવન આંતરિક અનુશાસનથી સાધનાનું ઉત્કૃષ્ટ રૂપ હોય છે. આથી તેમનું અનુસરણ કરીને માનવ સમાજમાં પણ જીવનમાં અનુશાસનને સ્વીકારે. આંતરિક અને સામાજિક અનુશાસન જીવનમાં કેટલું અનિવાર્ય છે તે એક વખત રાજાએ મંત્રીને સમજાવ્યું. પ્રજાના જાહેરાત કરવામાં આવી કે કોઈ રાજકાર્ય માટે 1000 મણ દૂધની જરૂરિયાત છે. બધા જ નાગરિકો રાત્રિના સમયે ખુલ્લા મેદાનમાં મૂકેલ કડાઈમાં પોતપોતાના હિસ્સાનું એક એક લોટો દૂધ નાખી જાય. રાત્રિનો સમય અને ચોકીદાર મૂક્યો ન હતો. આ બે કારણોનો લાભ ઉઠાવીને બધાએ દૂધની જગ્યાએ પાણી નાખવાનું શરૂ કરી દીધું. બધાએ એમ જ વિચાર્યું કે 100ના લોટા ભરેલા દૂધમાં મારું એક લોટો પાણીને કોઈને ખબર નહીં પડે. બીજા દિવસે સવારે કડકાઈમાં ફક્ત પાણી જ ભરેલું મળ્યું. મંત્રીઓએ રાજાને સમજાવ્યું કે સમાજતંત્રમાં નીતિ નિષ્ઠાને જીવિત રાખવા માટે સામાજિક અનુશાસનની ખૂબ જરૂર છે. આંતરિક જીવનમાં કામ કરીને રહેવા સૂક્ષ્મ ભાવ વિચાર વૃત્તિઓની શુદ્ધિ, તેમાં કાયમી સંતુલન બનાવવાનું તે અનુશાસનનો મૂળ આધાર છે. કેટલાય પ્રસંગોમાં મનુષ્ય ઈચ્છતો નથી કે તે સામાજિક અનુશાસનનો ભંગ કરે, હલકી વૃત્તિઓ અપનાવે. તે નથી ઈચ્છતો કે કોઈ સાથે લડાઈ કરે, પરંતુ આ પ્રકારની પરિસ્થિતિઓ આવતા જ તે બેકાબુ બનીને તેમાં ગૂંચવાઈ જાય છે. આથી જીવનમાં સંપૂર્ણપણે અનુશાસન કાયમ કરવા માટે આંતરિક જીવનમાં સુધાર અને અનુશાસન જાળવી રાખવા જરૂરી છે. વ્યક્તિને અનુશાસન શીખવાના બાહ્ય ઉપાયો આ બાબતમાં જરૂર મદદ કરે છે, પરંતુ સમસ્યાનું પૂર્ણ સમાધાન કરી શકતા નથી. આત્માનું અનુશાસન જ આંતરિક અને બાહ્ય જીવનના અનુશાસન સ્થાપિત કરવાનો એકમાત્ર માર્ગ છે. નિયમિતતા માનવીની પ્રગતિના માર્ગમાં અત્યંત સૂક્ષ્મ પરંતુ અત્યંત ભયાનક વિઘ્ન છે અનિયમિતતાની આદત. સામાન્ય રીતે લોકો અસ્તવ્યસ્ત જોવા મળે છે, હવાની લહેરો સાથે ઉડતા રહેતા પાંદડાનો જેમ ક્યારેક આ બાજુ તો ક્યારેક પેલી બાજુ ઉડતા રહે છે. નિશ્ચિત દિશા ન હોવાથી પરિશ્રમ અને સમય ખૂબ પ્રમાણમાં વેડપાતા રહે છે. મંદગતિ એ ચાલવાની થોડીક જ ક્ષમતા હોવા છતાં પણ સતત પ્રયત્નોથી કાચબાએ બાજી જીતી લીધી હતી અને ગમે તેમ ઉછળકૂદ કરનારા સસલાએ વધારે ક્ષમતાવાન હોવા છતાં પણ પરાજિત જાહેર કરવામાં આવ્યું હતું. સામર્થ્યનું જીવન જેટલું મહત્વ છે તેનાથી અધિક મહત્વ એ વાતનું છે કે કોઈ કાંઈ ઉપલબ્ધ છે તેને યોજનાબદ્ધ રીતે નિયમિતક્રમ વ્યવસ્થા અપનાવીને સારા હેતુઓ માટે સુનિયોજિત કરવામાં આવે. જે લોકો આ પ્રમાણે કરી શકે છે તેઓ જ
ક્રમબદ્ધ વિકાસ કરીને રાજમાર્ગ પર ચાલતા રહીને ઉન્નતિના શિખર સુધી પહોંચે છે. જે લોકો આ બાબતમાં ધ્યાન આપતા નથી તેઓ પાસે યોગ્યતા અને સુવિધા હોવા છતાં પણ પછાત જેવી પરિસ્થિતિઓમાં પડી રહેવું પડે છે. જેઓ સુનિયોજિત જીવનચર્યા બનાવી શકનાર એક પછી એક પગથિયા ચડતા રહીને એવા સ્થાને પહોંચી જાય છે કે મિત્રોની સરખામણી કરતા એમ લાગે છે કે કદાચ કોઈ દેવ દાનવે જ આ ચમત્કાર કર્યો હોય. પરંતુ વાસ્તવિકતા એટલી જ છે કે તે પ્રગતિશીલ વ્યક્તિએ નિયમિતતા અપનાવવી, પોતાના સમય, શ્રમ અને ચિંતન એક વિશિષ્ટ દિશામાં સંકલ્પપૂર્વક નિયોજિત કરી રાખ્યા. આનાથી ઉલટું જે લોકો લાંબી યોજનાઓ બનાવીને તેના પર નિશ્ચયપૂર્વક ચાલતા રહેવાનું તો દૂર, પોતાની દિનચર્યા બનાવવાનું પણ જરૂરી સમજતા નથી અને બહુમૂલ્ય સમયને આમ જ આળસ પ્રમાદની અસ્તવ્યસ્તામાં ગુમાવી દે છે. તેઓને પાશ્ચાતાપનું દુર્ભાગ્ય સહન કરવું પડે છે. કહેવાય છે કે લક્ષ અને ક્રમ બનાવીને ચાલનાર ગીરી પર્વતની ટોચ પર જઈ પહોંચે છે, જ્યારે પ્રમાદી ગરુડ આમ જ જ્યાં ત્યાં પાંખો ખોપડાવતું અને ફરતું રહીને દિવસ પસાર કરે છે. સારી વાતમાં સૌ પ્રથમ માનવા યોગ્ય છે નિયમિતતા, સમય અને કાર્યની તાલમેલ બેસાડીને યોજનાબદ્ધ દિનચર્યા બનાવી અને તેના પર ટકી રહેવાનું નામ છે નિયમિતતા. આ પ્રમાણે કરવાથી ચિંતન કરવા માટે એક દિશા મળે છે. વ્યવસ્થિત કાર્યક્રમ બનાવીને ચાલવાથી શરીરને પણ સાથ નિભાવવાની ઈચ્છા થાય છે અને પ્રવીણતા પ્રાપ્ત થાય છે. પરિણામે સૂઝબૂઝ સાથે નિશ્ચિત કરવામાં આવેલો કાર્યક્રમ સરળતા અને સફળતાપૂર્વક સંપન્ન થતો જાય છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.